नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है आपनों अमरा ऑनलाइन एज्युकेशन प्लेटफॉर्म पर। तो विद्यार्थी मित्रों, आज आ वीडियो लेक्चर नी अंदर आपणे धोरण 9 विषय कम्प्यूटर अध्ययन में प्रकरण 4 छे एनो बहु विस्तृत में ख्याल मेळवाना छे। तो विद्यार्थी मित्रों तैयार थई जाओ प्रकरण 4 ने समझवा माटे। तो मित्रों प्रकरण 4 छे मेमरी संग्रह करवाना एकमो अने डेटा निरूपण। तो मित्रों जे रीते मनुष्य छे, माणस छे, कोई वस्तु के कोई हकीकत के कोई माहिती छे एने याद राखे छे। कई रीते? तो के ई पोताना मगजमां ए वातनो संग्रह करीने राखे छे अने ज्यारे ए वातनी जरूर पड़े त्यारे एनो फरीथी उपयोग करे छे। एटले कहेवानो अर्थ ई छे मित्रों के मनुष्यनो मगज एक मेमरी तरीकेनुं काम करे छे। आम जोवा जाइए तो कम्प्यूटर सिस्टमनी अंदर जे मेमरी रहेली छे तेनुं कार्य शुं? तो के कम्प्यूटरना उपयोगकर्ता द्वारा जे जे सूचनाओ जे जे माहिती आपवामां आवी छे एनो संग्रह करी राखवो अने ज्यारे ज्यारे ए माहितीनी उपयोगकर्તાને જરૂરિયાત પડે ત્યારે એ માહિતી છે એને પાછી ઉપયોગમાં આવે એ રીતે સાચવીને રાખવી અને એનો સંગ્રહ કરવો। તો એ જ રીતે મિત્રો આપણે કમ્પ્યુટરની મેમરીનો ઉપયોગ છે એ આપણા ડેટા મેળવવા માટે કરી શકીએ। તો મિત્રો આ કમ્પ્યુટરની જે મેમરી છે એના મુખ્યત્વે બે પ્રકાર છે। એક છે પ્રાઇમરી મેમરી, જેને બીજા શબ્દમાં મુખ્ય મેમરી અથવા તો મેઇન મેમરી પણ તરીકે ઓળખવામાં આવે છે, અને બીજું છે સેકન્ડરી મેમરી કે જેને ગૌણ મેમરી કે ઓક્ઝિલરી મેમરીના નામે પણ ઓળખવામાં આવે છે। બીજી વસ્તુ એ કે મિત્રો કમ્પ્યુટરની જે મેમરી છે એમાં જે માહિતી રહેલી હોય છે એ દ્વિઅંકી પદ્ધતિ એટલે કે 0 અને 1ના સ્વરૂપમાં હોય છે। આપણે વાત કરી હતી ને મિત્રો અગાઉના પ્રકરણમાં કે કમ્પ્યુટર છે એ ફક્ત એક જ ભાષાને સમજે છે અને એ કઈ છે? દ્વિઅંકી ભાષા, એટલે કે બાઇનરી લેંગ્વેજ। આપણે વાત કરી હતી કે ભાઈ મશીન લેંગ્વેજમાં સમજે ફક્ત કેને? તો કે 0 અને 1ને। કમ્પ્યુટર બીજી અન્ય કોઈ ભાષાને સમર્થન આપતું નથી, એ ફક્ત 0 અને 1ને જ સમર્થન આપે છે। તો આ 0 અને 1 એને શું કહેવામાં આવે છે? બીટ કહેવામાં આવે છે, બરાબર? એટલે બીટ એ એક બાઇનરી ડિજિટ અંક છે। આવા 8 બીટ ભેગા થઈને મિત્રો ત્યારે 1 બાઇટ બને। જેમ આપણે કોઈ પણ વસ્તુ છે એને માપવી હોય તો આપણે એના એકમ દ્વારા માપી શકીએ, જેમ કે દૂધ છે તો એને લીટરમાં માપી શકાય, પાણીને તો કે લીટરમાં માપી શકાય, કોઈ વજનવાળી વસ્તુ હોય તો એને કિલોમાં માપી શકાય, ટનમાં માપી શકાય। એવી રીતના મિત્રો જે આ કમ્પ્યુટરની મેમરીમાં જે જે ડેટા રહેલો છે એને બધા માપવા માટેના એકમો કહી શકાય, તો એ છે મિત્રો કેબી, એમબી, જીબી। હે, કેબી એટલે કે કિલો બાઇટ, એમબી એટલે મેગાબાઇટ, અને જીબી એટલે ગીગાબાઇટ, અને હાલમાં તો અત્યારે મિત્રો ટેરાબાઇટ સુધીની ક્ષમતાવાળી મેમરીઓ આવવા માંડી છે, બરાબર? ટેરાબાઇટ એટલે ટીબી, જે જીબી કરતાં પણ વધારે હોય છે। જો મિત્રો અહીંયા તમને અમુક એકમો આપેલા છે, કમ્પ્યુટરની મેમરી છે એની સંગ્રહ ક્ષમતાના માપ આપેલા છે। એક બીટ એટલે કે 0 અને 1, જો 0 અને 1 આવે તો એને 1 બીટ કહેવામાં આવે, અને આવા 8 બીટ જ્યારે ભેગા થાય ને મિત્રો ત્યારે 1 બાઇટ બને, અને આવા 1024 બાઇટ જ્યારે ભેગા થાય ત્યારે મિત્રો 1 કેબી બને, બરાબર? જેને કિલો બાઇટ કહેવાય, અને આવા 1024 કિલો બાઇટ જ્યારે ભેગા થાય છે ત્યારે 1 એમબી એટલે કે મેગાબાઇટ બને છે, અને આવા 1024 મેગાબાઇટ્સ જ્યારે ભેગા થાય છે ત્યારે 1 જીબી ડેટા તૈયાર થાય છે, જીબીને આપણે ગીગાબાઇટ કહીએ છીએ, અને આવા 1024 જીબી જ્યારે ભેગા થાય ને મિત્રો ત્યારે 1 ટીબી એટલે કે 1 ટેરાબાઇટ જેટલી મેમરી બને છે।
ચલો મિત્રો, હવે આપણે મેમરીના જે બે પ્રકાર છે એમાંથી આપણે સૌથી પહેલાં વાત કરીએ મિત્રો પ્રાઇમરી મેમરીની. તો મિત્રો, પ્રાઇમરી મેમરી એટલે કે મેઇન મેમરી, કોમ્પ્યુટરની મેઇન મેમરી, જેને આપણે શું કહેશું, પ્રાઇમરી મેમરી. મિત્રો, આ પ્રકારનો વિકલ્પ છે તમને પરીક્ષામાં પૂછાઈ શકે કે મેઇન મેમરી તરીકે કોને ઓળખવામાં આવે છે, બરાબર? તો તમારો જવાબ રહેશે પ્રાઇમરી મેમરી. મિત્રો, આ મેમરી છે ને એ કોમ્પ્યુટરનો એક ભાગ છે. તમારું જે સીપીયુ હોય છે ને એની અંદર જ હોય છે તે મેમરી, જેમાં એનું કાર્ય શું, તો કે જ્યારે કોમ્પ્યુટરનું પ્રોસેસર છે જ્યારે કંઈ પણ પ્રોસેસ કે પ્રક્રિયા કરે છે તો એને એ પ્રક્રિયા જે તે ડેટા ઉપર પ્રક્રિયા કરવાની છે એ ડેટા છે એને મેમરીની અંદર સંગ્રહવામાં આવે છે, લોડ કરવામાં આવે છે, કે જેથી કરીને કોમ્પ્યુટરનું પ્રોસેસર છે એ માહિતીને ઝડપથી વાંચી અને એના ઉપર પ્રક્રિયા કરી શકે. મિત્રો, પ્રાઇમરી મેમરીની અંદર ડેટા કઈ રીતે સેવ થાય છે, બરાબર, એ ડેટાનો સંગ્રહ કઈ રીતે થાય? તો મિત્રો, પ્રાઇમરી મેમરીમાં ઘણા મોટા પ્રમાણમાં સેલ હોય. સેલ એટલે અહીંયા એક પ્રકારના ઓલા ખાના જેવું હોય, બરાબર? એટલે પ્રાઇમરી મેમરીની અંદર આવા ઘણા બધા સેલ આવેલા હોય. હવે દરેક સેલનું એક એડ્રેસ હોય કે જેની મદદથી એને ઓળખી શકાય. જેમ કે મિત્રો, આપણા ઘરે કોઈ અજાણી વ્યક્તિને પહોંચવું હોય તો એ શેના દ્વારા પહોંચે, તો કે આપણા સરનામા દ્વારા. તો એ જ રીતે આ જે મેમરીની અંદર બધો ડેટા રહેલો છે એ ડેટા સુધી પહોંચવા માટે એ દરેક સેલનું એક સેલ એડ્રેસ હોય, એના દ્વારા એ માહિતીને એ સેલ એડ્રેસના દ્વારા લેવામાં આવે છે અને આ દરેક સેલની અંદર ડેટાનો સંગ્રહ થાય છે. જ્યારે જ્યારે આપણને ડેટા જરૂરત પડે ત્યારે એ ડેટા પાછો મેળવવા માટે આપણે સેલ એડ્રેસનો ઉપયોગ કરી શકીએ અને એ માહિતીને પાછી મેળવી શકીએ. અને મિત્રો, આ પ્રાઇમરી મેમરી છે ને એ એવી વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હોય કે જેમાં ડેટાનો સેલની અંદર સંગ્રહ કરવા માટે અને એની પુનઃપ્રાપ્તિ, બરાબર, એટલે પાછું જ્યારે બીજી વખત જરૂર પડે ત્યારે પાછો ઉપયોગ કરી શકાય, એટલે કે પુનઃપ્રાપ્તિ માટે એને એવા સમયે સેલના એડ્રેસ સાથે કોઈ સંબંધ હોતો નથી, બરાબર. એટલે મેમરીનું કોઈ પણ સ્થાન છે યાદચ્છિક રીતે પસંદ કરી શકાય છે. અને આ મેમરીને તમે શું કહી શકો છો, રેન્ડમ એક્સેસ મેમરી એટલે કે રેમ કહેવામાં આવે છે. મિત્રો, આ પણ તમારા માટે એક અગત્યનો પ્રશ્ન છે. પરીક્ષાની અંદર રેમનું પૂરેપૂરું નામ પૂછાઈ શકે કે રેમનું પૂરું નામ, તો જવાબ આવશે રેન્ડમ એક્સેસ મેમરી. અને બીજી રીતે પૂછી શકે કે પ્રાઇમરી મેમરીનું ઉદાહરણ, તો કે રેન્ડમ એક્સેસ મેમરી રેમ, બરાબર. રેમ છે એ પણ એક પ્રાઇમરી મેમરી છે. હવે મિત્રો, આપણે વાત કરતા હતા કે ભાઈ આ જે મેમરી છે એની અંદર ડેટાનો સંગ્રહ થાય છે અને પાછું એમાંથી ડેટા જ્યારે જ્યારે જરૂરત પડે ત્યારે આપણે એને મેળવી શકીએ. તો મિત્રો, આ ડેટા મેળવવા માટે પણ બે રીત છે. એક છે ફીફો અને બીજું છે લીફો, બરાબર. ફીફો એટલે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ અને લીફો એટલે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. આ બે એની મેથડ છે મિત્રો. તમને પરીક્ષામાં આના પણ વિકલ્પ તે પૂછાઈ શકે. ફીફોનું પૂરું નામ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, લીફોનું પૂરું નામ લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, અને ત્રીજું છે ક્રમ અનુસાર મેળવવાની રીત એટલે કે સિક્વન્શિયલ એક્સેસ મેથડ. એમાં શું હોય, તો કે એક લાંબી સ્ટ્રિંગ હોય, સ્ટ્રિંગ એમાંથી ડેટા ક્રમશઃ સંગ્રહ કરવામાં આવે અને પછી એમાંથી આપણે જ્યારે જરૂરત પડે ને ત્યારે એ સ્ટ્રિંગનો અમુક ભાગ તમારે જોતો હોય તો તમે એને મેળવી શકો. ચાલો હવે આપણે આ ફીફો અને લીફો વિશે જાણીએ મિત્રો. તો ફીફો જો તમે આકૃતિમાં જોઈ શકો છો, જેવું નામ છે એવા જ એના ગુણ છે મિત્રો. ફીફો ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, એટલે આ તો મિત્રો આનું ઉદાહરણ લઈએ ને તો આપણે જેમ હોસ્પિટલે જઈએ મિત્રો, આપણે કોઈ પણ હોસ્પિટલે, તો અહીંયા જોજો, જે વ્યક્તિ જે પેશન્ટ પહેલાં આવ્યો હશે ને એને ડૉક્ટર પહેલાં તપાસશે, એનો વારો પહેલાં આવશે. ત્યારબાદ જે વ્યક્તિ બીજા નંબરે આવ્યો છે
એને બીજા નંબરે તપાસવામાં આવશે. ટૂંકમાં જે પહેલાં આવશે એનો વારો પહેલાં આવશે, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, એટલે જે પહેલાં આવશે એ પહેલાં જશે. અને એનાથી વિરુદ્ધ મિત્રો લીફોમાં છે. લીફોમાં શું છે? લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, એટલે કે જે છેલ્લા આવશે એનો વારો પહેલાં આવશે. અને આનું ઉદાહરણ જોવું હોય ને મિત્રો, તો જ્યારે આપણે આપણા વર્ગમાં કોઈ પણ સેટનો ચેક કરવા માટે મંગાવીએ, તો સૌથી નીચે ક્યાં વિદ્યાર્થીની બુક હશે? તો કે રોલ નંબર એકની. થપ્પીની અંદર જે બુકનો થપ્પો લગાવેલો છે એમાં રોલ નંબર એકનો વિદ્યાર્થી છે એની બુક સૌથી છેલ્લે હશે. અને સૌથી ઉપર કોની હશે? તો કે જે છેલ્લા રોલ નંબરનો વિદ્યાર્થી હશે ને એની બુક સૌથી ઉપર હશે. એટલે જ્યારે હવે બુક ચેક કરવામાં આવશે તો જેણે સૌથી પહેલાં બુક આપી છે એની બુક ખરેખર થપ્પીમાં ક્યાં છે? તો કે સૌથી ઉપર છે, એટલે એની બુક સૌથી પહેલાં તપાસવામાં આવશે, નહીં કે પહેલા નંબરવાળા વિદ્યાર્થીની. એટલે આ રીતે જેણે છેલ્લે બુક આપી છે પણ એનો વારો પહેલાં આવી જાય છે. તો આ છે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. જુઓ મિત્રો, આ છે તમારી કોમ્પ્યુટર સિસ્ટમમાં રહેલી રેમ. આપણે વાત કરતા હતા ને મિત્રો હમણાં, જે મેમરીની, બરાબર, પ્રાઇમરી મેમરી કે જેમાં રેમ રહેલી છે. તો મિત્રો આ રેમ છે, જો સરસ મજાની આ જ પ્રકારની જે રેમ છે એ તમારા કોમ્પ્યુટર સિસ્ટમની અંદર હોય છે. આ રેમની અંદર જ તમામ પ્રકારની માહિતી છે એનો સંગ્રહ થાય છે. અને અત્યારે તમે મિત્રો તમે જાણો છો કે ઇવન તમે જે એન્ડ્રોઈડ ફોન વાપરો છો એમાં પણ આવી રેમ જેવી ફેસિલિટી મળવા માંડી છે. બીજી વસ્તુ એ કે મિત્રો આ રેમ છે ને, રેમ એ અસ્થાયી પ્રકારની મેમરી છે. આ તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે કે રેમ છે એ કયા પ્રકારની મેમરી છે. તો મિત્રો રેમ છે તે અસ્થાયી પ્રકારની મેમરી છે. તમે રેમમાં કોઈ પણ બાબત જે એક વખત લખેલી હોય ને તેને મેમરીમાં સાચવી રાખવા માટે સતત પાવર ચાલુ રાખવાની જરૂર પડે છે. એટલે કહેવાનો અર્થ એ છે મિત્રો કે જ્યાં સુધી તમારું કોમ્પ્યુટર ચાલુ હશે મિત્રો ત્યાં સુધી બધી માહિતી છે એ કેમાં રહેલી હોય? તો કે આ રેમની અંદર. એની અંદર ક્યાં સુધી? તો કે જ્યાં સુધી તમારું કોમ્પ્યુટર ચાલુ હશે ત્યાં સુધી. જેવું પાવર જાય અથવા તો તમે કોમ્પ્યુટરને બંધ કરી દો તો આ જે રેમમાં માહિતી રહેલી હોય એનો નાશ થઈ જાય છે, બરાબર. પણ હા, જ્યાં સુધી તમારી કોમ્પ્યુટર સિસ્ટમ ચાલુ રહેશે ને ત્યાં સુધી બધી માહિતી રેમમાં સચવાયેલી રહેશે. જેવું તમારું કોમ્પ્યુટર બંધ થઈ જશે એટલે તરત જ રેમમાં રહેલી માહિતીનો નાશ થઈ જશે. અને મિત્રો આ રેમને પાછા તે બે પ્રકાર પડે છે. એક છે સ્ટેટિક રેમ, જેને એસ રેમ કહેવામાં આવે છે, એસ રેમ, કે જેનું પૂરું નામ છે સ્ટેટિક રેમ. અને બીજી છે ડાયનેમિક રેમ, એટલે કે ડી રેમ, બરાબર, જેનું પૂરું નામ છે ડાયનેમિક રેમ. હવે મિત્રો આમાં વાત કરીએ ને તો જે રેમ છે એના જે બે પ્રકારો પડ્યા, એક છે સ્ટેટિક રેમ અને બીજી છે ડાયનેમિક રેમ. એને દર સેકન્ડે હજારો વખત ફરીથી તાજી કરવી પડે, બરાબર. જે આ તમારી ડાયનેમિક રેમ છે ને મિત્રો, ડાયનેમિક રેમ, એને દર સેકન્ડે તમારે રિફ્રેશ કરતા રહેવું પડે. દર સેકન્ડે જો તમે એને રિફ્રેશ ન કરો તો એમાં રહેલી માહિતીનો નાશ થઈ જાય છે. અને જે સ્ટેટિક રેમ છે મિત્રો, એને તમારે બીજી વખત રિફ્રેશ કરવી પડતી નથી, એ એકદમ ઝડપી છે. પણ એ ડાયનેમિક રેમ કરતાં મોંઘી છે મિત્રો. જે ડાયનેમિક રેમ છે ને એ સસ્તી હોય છે, જ્યારે જે સ્ટેટિક રેમ છે ને એ મિત્રો થોડીક મોંઘી હોય છે ડાયનેમિક રેમ કરતાં. પણ હા, એનો એક એ ફાયદો છે કે તમારે એને વારે ઘડીએ રિફ્રેશ ન કરવું પડે, જ્યારે ડાયનેમિક રેમ છે એને તમારે દર સેકન્ડે રિફ્રેશ કરવી પડે છે. એટલે આ બંને પ્રકારની રેમ છે મિત્રો એ અસ્થાયી પ્રકારની છે. એટલે કે મેં હમણાં વાત કરી ને
કે જ્યારે પાવરને બંધ કરી દેવામાં આવે અથવા તો કોમ્પ્યુટર બંધ કરવામાં આવે અથવા તો પાવર ચાલ્યો જાય ત્યારે આ મેમરીમાં રહેલી માહિતીનો નાશ થાય છે, બરાબર. અને રેમ જેવું જ બીજું એક મિત્રો છે રોમ, એટલે કે રીડ ઓનલી મેમરી, બરાબર. આ પણ તે તમને પરીક્ષાની અંદર વિકલ્પમાં પૂછાઈ શકે, રોમનું પૂરું નામ જેનો અર્થ થાય છે રીડ ઓનલી મેમરી. મિત્રો, જેવું નામ છે એવા જેના ગુણ છે એવો જેનો સ્વભાવ છે. હે, અહીંયા કહે છે ને રીડ ઓનલી, એટલે કે ઓનલીનો અર્થ થાય છે ફક્ત, અને રીડ એટલે વાંચવું, ફક્ત વાંચવું, બરાબર. કમ્પ્યુટરમાંથી જે ડેટા રહેલો છે એને ફક્ત વાંચી શકે એવા પ્રકારની મેમરીને શું કહેવામાં આવે છે, રીડ ઓનલી મેમરી, એટલે કે રોમ કહેવામાં આવે છે, જે ડેટા અને સૂચનાઓને કાયમી રાખવા માટે વપરાય છે. રોમની અંદર જે મિત્રો ડેટા હોય ને એ કાયમી સચવાયેલો ડેટા હોય, બરાબર. તમારે એન્ડ્રોઈડ ફોનમાં પણ આવે જ છે રેમ અને રોમ, બરાબર. તમારે જે સ્ટોરેજ આવે છે ને, બરાબર, 4 GB માનો કે રેમ હોય તો 64 GB સ્ટોરેજ કેપેસિટી હોય તો એ રોમનું એક ઉદાહરણ છે મિત્રો, કે એ રોમ છે ને એની અંદર તમારો ડેટા છે ને એ કાયમી સચવાયેલો રહે. એક વખત તમે માહિતીને સેવ કરીને રાખી દો ને મિત્રો, એટલે એમાં છે તે માહિતી કાયમી ધોરણે સચવાયેલી રહે. તો મિત્રો, આ રોમ છે ને, રોમ એમાંથી ડેટાને ફક્ત વાંચી શકાય છે, બરાબર. અને આપણે વાત કરી હતી મિત્રો કે જ્યારે રેમ હોય ને, રેમ જો તમે કોમ્પ્યુટર બંધ કરી દો ને તમારું મિત્રો, તો રેમમાં જે માહિતી રહેલી હોય એનો નાશ થઈ જાય. પણ રોમ એવી વસ્તુ છે મિત્રો કે એમાં જે માહિતી હોય ને એ કાયમી સચવાયેલી હોય. એ પછી ભલે ને તમે કોમ્પ્યુટર બંધ કરી દો, એક વખત તમે એને સેવ કરીને બંધ કરી દો ને, તો એ પાછું ભવિષ્યમાં ગમે ત્યારે 2 દિવસ પછી, 2 મહિના પછી, 2 વર્ષ પછી, ગમે ત્યારે માહિતીની જરૂરત પડે ત્યારે તમે એનો ઉપયોગ કરી શકો, બરાબર. તો આ રીતે રેમ અને રોમ બે અલગ પડે છે, બરાબર. રેમ છે એમાં માહિતી કેવી હોય છે, તો કે જ્યાં સુધી કોમ્પ્યુટર ચાલુ હોય ત્યાં સુધી હોય, પછી એનો નાશ થઈ જાય. અને રોમની અંદર તો કે એમાં કાયમી ધોરણે સચવાયેલી હોય છે, બરાબર. ત્યારબાદ મિત્રો વાત કરીએ ને, તો જ્યારે આપણે કોમ્પ્યુટર સિસ્ટમને ચાલુ કરીએ ને ત્યારે બૂટ પ્રોગ્રામ્સ છે ને એ બૂટિંગની પ્રોસેસ કરે, બરાબર. જેમ કે પ્રિન્ટર ડ્રાઈવરની ફાઇલ્સ છે, અમુક ફોન્ટ, બરાબર, પછી અગત્યની સૂચનાઓ છે, પ્રોગ્રામ છે, એને કોમ્પ્યુટરમાં સંગ્રહ કરવા માટે રોમ વપરાય છે. અને આ રોમનો જ એક પ્રકાર છે મિત્રો, જેને આપણે કહીએ છીએ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી, એટલે કે પ્રોમ, બરાબર. પી રોમ જેનું પૂરું નામ છે પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. આ પ્રકારનો પણ મિત્રો, આજે જે હું ફૂલ ફોર્મ બોલું છું ને, પૂરા નામ, આ બધા તમને વિકલ્પ તરીકે પરીક્ષાની અંદર પૂછાઈ શકે, બરાબર. તો આ પ્રોમ છે ને એ એક ખાલી ચિપ જેવું હોય, એક પ્રકારની ચિપ જ હોય, કે જેના પર તમારો જે બધો ડેટા છે, પ્રોગ્રામ છે, એ એક વિશિષ્ટ એકમ વડે લખવામાં આવે છે. અને આ જે એકમ છે ને એને પ્રોમ રાઇટર કહેવામાં આવે છે મિત્રો. આ પણ વિકલ્પ છે એ તમને પરીક્ષાની અંદર, ઇવન સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે છે એની અંદર આ પ્રકારના વિકલ્પો છે એ પૂછાઈ શકે છે, બરાબર. કે પ્રોમ રાઇટર છે ને એક પ્રકારનો વિશિષ્ટ એકમ છે, બરાબર. કે તમારી જે રોમની જે ચિપ હોય ને એના ઉપર તમારે કંઈ પણ ડેટાનું લખાણ કરવું હોય ને, તો એ મિત્રો તમે પ્રોમ રાઇટર વડે કરી શકો છો. ત્યારબાદ આવે છે ઇરેઝેબલ પ્રોમ, બરાબર, જેને આપણે ઈપી રોમ કહીએ છીએ. ઈપી રોમ એટલે કે ઇરેઝેબલ પ્રોમ, બરાબર. આ ઈપી રોમ છે ને મિત્રો, ઈ પ્રોમ, એના ઉપર જે માહિતી હોય ને, જે માહિતીને તમારે લખવી હોય એ કઈ રીતે લખી શકાય. આપણે જોયું કે પ્રોમની અંદર આપણે પ્રોમ રાઇટર વડે લખી શકીએ, પણ ઈ પ્રોમની અંદર મિત્રો તમારે કોઈ પણ માહિતીને લખવી હોય ને તો એને અલ્ટ્રાવાયોલેટ લાઇટમાં ખુલ્લી રાખવાની. અને અલ્ટ્રાવાયોલેટ લાઇટમાં ખુલ્લી રાખવાથી એના પર જે માહિતી લખેલી છે એને તમે ભૂસી શકો છો. એવી જ રીતે પ્રોમ છે ને, પ્રોમ એના ઉપરની વિગત ભૂસવા માટે મિત્રો અલ્ટ્રાવાયોલેટ લાઇટને બદલે ઇલેક્ટ્રિક સિગ્નલનો ઉપયોગ થાય છે,
અને આ જે ઇલેક્ટ્રિક સિગ્નલનો ઉપયોગ થાય છે ને એ પ્રકારની મેમરી એને શું કહેવાય છે, ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોમ, બરાબર, ડબલ ઇપી રોમ, ડબલ ઇપી રોમ એટલે કે ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોમ. આ બધા મિત્રો રોમના પ્રકાર હતા, બરાબર, અને આ બધા ફૂલ ફોર્મ તે તમને પરીક્ષામાં પણ પૂછાઈ શકે. ત્યારબાદ છે મિત્રો તમારી પેનડ્રાઈવ તમે બધાએ જોયેલી જ છે. પછી તમારા ફોનની અંદર વપરાતું મેમરી કાર્ડ છે. તો આ બધા જો મિત્રો તમને અહીંયા આપેલા પણ છે, તમે જોઈ શકો છો, બરાબર, મેમરી કાર્ડ છે, પછી પેનડ્રાઈવ છે. તો આ બધા રોમના ઉદાહરણ છે, એટલે કે ફક્ત વાંચી શકાય એવા પ્રકારની મેમરી. અને આનો ખ્યાલ, આનો ખાસ ઉપયોગ શેના માટે, તો કે મિત્રો ફર્મવેર તૈયાર કરવા માટે થાય છે. આ ફર્મવેરની ચર્ચા આપણે પ્રકરણ એકની અંદર સરસ મજાની રીતે કરી હતી ને, કે જેમાં આપણને હાર્ડવેર અને સોફ્ટવેર બંને સાથે મળી આવે છે. તમે જે કોઈ પણ મશીન લ્યો છો એમાં હાર્ડવેર તો હોય જ છે, એની સાથે એ મશીનને ચલાવવા માટે જે સોફ્ટવેરની જરૂરિયાત હોય છે એ પણ એમાં એની સાથે આપી દેવામાં આવે છે, એને આપણે ફર્મવેર કહીએ છીએ. તો એ ફર્મવેરને તૈયાર કરવા માટે પણ મિત્રો આ પ્રકારની જે રોમ છે ને એનો ઉપયોગ થાય છે, બરાબર. અને રોમ છે ને મિત્રો એ સ્થાયી પ્રકારની મેમરી છે. આના પછીનો જ્યારે હું તમને વિડીયો લેક્ચરમાં આગળ આપણે ચર્ચા કરશે એ બે વચ્ચેનો તફાવત, બરાબર, એટલે આ જે રેમ અને રોમ છે ને એના વચ્ચેનો આખો તફાવત ત્યારે હું તમને સમજાવીશ. અત્યારે જુઓ મિત્રો, જે રેમ છે એ અસ્થાયી છે, જ્યારે તમારું રોમ છે ને મિત્રો એ સ્થાયી પ્રકારની મેમરી છે. મેં આગળ વાત કરી ને કે રેમમાં રહેલી માહિતી કોમ્પ્યુટર બંધ કરો એટલે નાશ થઈ જાય, એટલે એ અસ્થાયી પ્રકારની છે. જ્યારે રોમમાં જે માહિતી હોય ને મિત્રો એ સ્થાયી પ્રકારની છે. શું કામ? કારણ કે એમાં જે માહિતી રહેલી છે ને એ મિત્રો કાયમી ધોરણે સચવાયેલી રહે છે, બરાબર. એટલે ફર્મવેરની અંદર પણ આ જે રોમ છે એ આવેલું છે, બરાબર. ફર્મવેર તૈયાર કરવા માટે જ આ રોમનો ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો લેક્ચરની અંદર મજા આવી હશે. અને એ ઉપરાંત મિત્રો હજી બીજી એક ખાસ પ્રકારની મેમરીની વાત કરું તો સંગ્રહ કરવા માટેની એક ખાસ પ્રકારની અને અતિ ઝડપી જો કોઈ હોય તો એ છે કેશ મેમરી, બરાબર. આ પણ તે તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે, બરાબર. સંગ્રહ કરવા માટેની એક ખાસ પ્રકારની અતિ ઝડપી, સૌથી ઝડપી એ છે કેશ મેમરી. વારંવાર કોઈ માહિતીની મિત્રો માનો કે સીપીયુને જરૂરિયાત પડતી હોય, કોઈ માહિતી છે કે જેનો તમે વારંવારે ઘડીએ ઉપયોગ કરો છો, તો એવી બધી માહિતી કેમ હોય તો કે કેશ મેમરીમાં હોય. પણ આજે મિત્રો કેશ મેમરી છે ને કદમાં ખૂબ નાની હોય, બહુ નાની હોય, પણ અતિશય ઝડપી હોય. કારણ કે તમને જે ડેટા વારંવાર તમારે જે લોડ કરવો પડતો હોય એ કેશ મેમરીમાં હોય, એટલે ઝડપથી છે તે એમાંથી મેળવી શકાય. એટલે જ્યારે પ્રોસેસર છે એ મેમરીમાંથી કોઈ પણ ડેટાને જ્યારે વાંચવાની કે લખવાની શરૂઆત કરે ને ત્યારે પ્રથમ એ કેમાં જશે, કેશ મેમરીમાં. એટલે સૌથી પ્રથમ જ એ કેશ મેમરીમાં જાય છે, એટલે એમાંથી ડેટા ઝડપથી મળી જાય. ત્યારબાદ જો એને કેશ મેમરીમાં ડેટા ન મળે તો તે રેમ કે રૂમની અંદર જઈ અને ડેટાને શોધી લઈ આવે છે. તો મિત્રો આ પણ આપણે કેશ મેમરીની પણ છેલ્લે છેલ્લે વાત કરી લીધી. તો આશા રાખું છું કે તમને આ વિડીયો લેક્ચરની અંદર મજા આવી હશે અને બધા ટોપિક છે એ સરસ મજાની રીતે સમજાઈ ગયા હશે. તેમ છતાંય જો આપને કોઈ પણ પ્રકારનો ડાઉટ કે ક્વેરી હોય મિત્રો તો આપ અમને પૂછી શકો છો. તો અંતે મિત્રો તમારો બસ આભાર કે આખો વિડીયો લેક્ચર તમે જોયો એના માટે તમારો આભાર. અને અંતે જય હિન્દ, જય ભારત, જય સંત.